કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 1 માં અંગ્રેજી વિષય શીખવાનો છે. બાળકો આપણે શું શીખી રહ્યા છીએ ખબર છે ને તમને? આપણે અંગ્રેજી મૂળાક્ષરો શીખી રહ્યા છીએ. અગાઉ આપણે A to X સુધીના મૂળાક્ષરોની ઓળખ મેળવી, હવે આજે આપણે I to S સુધીના મૂળાક્ષરોની ઓળખ મેળવીશું, જેમાં આપણે પાઠ 3 જોવાનો છે. તો ચલો બધા જ બાળકો રેડી થઈ જશે. હા, અને તમારી પાસે આવી કિડ્સ પ્રાઇમર ચોપડી છે ને, તે તમારે તમારી બેગમાંથી કાઢવાની રહેશે. બધાએ કાઢી આવી ચોપડી. હવે તેમાં તમારે પેજ નંબર ખોલવાનો છે, 6 તેમાં તમારે પેજ નંબર 6 ખોલવાનું રહેશે. આ પેજ નંબર 6 માં જે I to L સુધીના જે આ મૂળાક્ષરો છે, આ મૂળાક્ષરોની આજે આપણે ઓળખ મેળવવાની છે, જેને આપણે બોલતા શીખવાનો છે. ચલો બધા જ બાળકો રેડી થઈ જશે. અને ચોપડીમાં અહીંયા આપણે મૂકશે, ધ્યાન આપશે અને મેડમ શીખવાડે તે પ્રમાણે જોવાનું છે. આગળ મૂકવાની છે મૂળાક્ષર પર અને એને બોલતા શીખવાનું છે. ચલો બધા બાળકો રેડી થઈ જશે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. ચલો પહેલો નંબરનો મૂળાક્ષર કયો છે? આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. પહેલા નંબરનો મૂળાક્ષર કયો છે? આઈ. ચલો આપણે અહીંયા બોર્ડ પર તરફ ધ્યાન આપીશું. ચલો અહીંયા આપણે મૂળાક્ષર લખી લઈશું. કહી શકાય.
હવે આગળનો મૂળાક્ષર જોઈશું બાળકો. આગળનો કયો મૂળાક્ષર છે? કે. કયો મૂળાક્ષર આવ્યો? કે. કે ફોર કાઈટ. કાઈટ એટલે પતંગ. શું કહેવાય? કે ફોર કાઈટ. કાઈટ એટલે પતંગ. ચલો અહીંયા કે બનાવી દઈશું. કે ફોર કાઈટ. કાઈટ એટલે પતંગ. ઉત્તરાયણની યાદ આવી ગઈ હશે ને બાળકો તમને? પતંગનું નામ પડ્યું એટલે ચલો ક્યારે આપણે ઉત્તરાયણ આવે અને રંગો પર જતા રહીએ પતંગ ચગાવવા માટે, ખરો ને? હા, બધાને મજા પડી જાય છે ઉત્તરાયણના દિવસે. પતંગનું નામ પડ્યું ને કે ચલો ઉત્તરાયણની યાદ આવે. મેડમે યાદ અપાવી દીધી તમને, ખરો ને? ચલો કે ફોર કાઈટ. કાઈટ એટલે પતંગ. પછી કે ફોર કી. કી એટલે ચાવી. કે ફોર કી. કી એટલે ચાવી. જે તમે દરવાજા ઉપર લગાવો છો ને લોક, એ લોક, લોકને ખોલવા માટે આપણે સારો ઉપયોગ કરીએ છીએ, ચાવીનો ઉપયોગ કરીએ છીએ. તમારી તિજોરી છે, તિજોરીમાં તમે લોક કરતા હશો, પછી આપણે ખોલવા માટે સારો ઉપયોગ કરીએ છીએ ચાવી. તો આ ચાવી કે ફોર કી. કી એટલે ચાવી અને કે ફોર કાઈટ. કાઈટ એટલે પતંગ. ચલો હવે આગળના મૂળાક્ષરને આપણે જોઈશું. કયો મૂળાક્ષર આવ્યો છે? એલ. કયો મૂળાક્ષર આવ્યો? એલ. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. લાયન જોયો છે ને બધા બાળકોએ? નથી જોયો? કમાટી પાક ગયા હશો? નથી ગયા? કમાટી પાકમાં પ્રાણી સંગ્રહાલયમાં આપણને લાયન જોવા મળશે. ના ગયા હોય તો જઈ આવજો. હા ચાલો. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. ચલો આપણે મૂળાક્ષર અહીંયા લખી દઈશું. એલ ફોર. પછી એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. પછી કમળનું ફૂલ તમે જોયું છે ને? ક્યાં થાય છે? તળાવમાં. ક્યાં થાય છે? તળાવમાં. અને આ કમળના ફૂલને આપણે લક્ષ્મીજીને ચડાવીએ છીએ. જ્યારે દિવાળી પર ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીનું પૂજન કરીએ છીએ ત્યારે આ કમળને આપણે અચૂક એ પૂજામાં મૂકતા હોઈએ છીએ. ભગવાનને ચડાવીએ છીએ, કમળમાં લક્ષ્મીજીનો વાસ છે. એટલે એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. એલ ફોર લીફ. લીફ એટલે પાન. જે ઝાડનું પાન હોય એ પાનને આપણે લીફ કહીએ છીએ. શું કહીએ છીએ? લીફ. લીફ એટલે પાન. એલ ફોર લીફ. લીફ એટલે પાન. અને એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. પછી એલ ફોર લોક. જેવું કે કે ફોર કી. કી એટલે ચાવી. એવી રીતના એલ ફોર લોક. લોક એટલે તાળું. તમારે પછી બહાર જવું હોય તો દરવાજા ખુલ્લો રાખી તો નથી જતા ને, તમે એને લોક કરો છો. લોક કરો છો ને? તિજોરી. તિજોરી હોય કે પછી ગમી તે વસ્તુ હોય તો આપણે તેને લોક કરીએ છીએ. લોક રાખીને તો એને લોક કહેવાય. એલ ફોર લોક. લોક એટલે તાળું. બરાબર? તો બાળકો આપણે મૂળાક્ષરો આઈ ટુ એલ સુધીના મૂળાક્ષરોની ઓળખ મેળવી. ચલો ફરી એક વખત આપણે એને રિપીટ કરી લઈશું. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. જે ફોર જગ. જગ એટલે કુંજો. કે ફોર કાઈટ. કાઈટ એટલે પતંગ. અને એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. અને આ મૂળાક્ષરો સાથે પણ તમે આની ઓળખ મેળવી શકો છો. અને તમારે આઈસ્ક્રીમ ના હોય તો આને આની સાથે પણ તમે બોલી શકો છો. તેની રીતના તમે ઝેડ સાથે પણ બોલી શકો છો. કે ફોર કી. કી એટલે ચાવી. એ પ્રમાણે પણ તમે બોલી શકો છો. અને એલ ફોર લીફ. લીફ એટલે પાન પણ બોલી શકો છો. અને એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. તે પ્રમાણે પણ તમે બોલી શકો છો. તો તમારે આ મૂળાક્ષરો તમારે મેડમે તમને બે વખત રિપીટ કર્યા. હવે તમારે ઘરે પાંચ વખત બોલવાનું છે. અને જ્યારે પણ આ તમારો વિડીયો આવે એટલે અચૂકા ચોપડી લઈને બેસી જવાનું. અને મેડમ પણ જે પ્રમાણે બોલે છે તે પ્રમાણે
પ્રમાણે જોવાનું છે અને તે પ્રમાણે બોલતા શીખી લેવાનું છે। તો ચલો બાળકો, પાંચ વખત તમારે બોલવાનું ભૂલવાનું નથી। હવે આગળના નવા મૂળાક્ષરો સાથે આપણે ફરી મળીશું। તો બાય।